नमस्कार विद्यार्थी मित्रों, अल्ट्राविजन परिवारना माध्यम द्वारा अर्थशास्त्र विषयनी अंदर चैप्टर छ बेरोजगारी विषे आज आपणे माहिती प्राप्त करीशुं। भारतनी अंदर बेरोजगारीनी समस्या कई रीतना उत्पन्न थाय, बेरोजगारी कोने कहेवाय, बेरोजगारीना प्रकारों क्या क्या होई शके, इने दूर करवा माटे शु उपायों करवा जोईए, आ बधाज प्रश्नोनी चर्चा धीरे धीरे आ पाठनी अंदर समझावामां आवती होय। सौथी पहला बेरोजगारी एटले शु, तो बेरोजगारीनो अर्थ प्रवर्तमान वेतन दरे व्यक्ति ने काम करवानी इच्छा शक्ति अने तैयारी होवा छता तेने काम न मळे ए स्थिति। प्रवर्तमान वेतन दरे गवर्नमेंट द्वारा जे वेतन दर नक्की करवामां आव्यो होय ए वेतन दरे व्यक्ति काम करवा तैयार छे, एनी पूरेपूरी इच्छा छे, एनी पासे योग्य लायकात छे, छता पण एने कोई पण जातनी रोजगारी प्राप्त न थाय तो आवी स्थितिने बेरोजगारी तरीके ओळखवामां आवे छे। एटले व्याख्या उपरथी स्पष्ट थई गयुं के व्यक्ति पासे संपूर्ण इच्छा शक्ति लायकात बधुं ज छे, छता पण वर्तमान समयमां एने कोई पण जग्याए रोजगारी मळी शके एम नथी। आवी परिस्थितिना कारणे एने बेरोजगार तरीके रहेवू पड़े छे। भारत माटे आ चिंताजनक समस्या छे। शुं काम के बेरोजगारी सामाजिक आर्थिक नैतिक अने राजकीय समस्या छे। समाजने छिन्न भिन्न करी नाखे એવી ગંભીર સમસ્યા બેરોજગારી કે બેકારી છે। હવે બેરોજગારી ઉદ્ભવવાના જુદા જુદા કારણો, શા માટે બેરોજગારીનો ઉદ્ભવ ભારતમાં થયો એની વાત। સૌથી પહેલા વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, 1921 ભારતના ઇતિહાસની અંદર 1921ની સાલ મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે। 1921 પહેલાં વસ્તી ક્યાંક ને ક્યાંક ઘટતી હતી, યુદ્ધ હોય, રોગચાળો હોય, દુષ્કાળ હોય, આવા અનેક કારણે થઈ વસ્તી ઉપર કાબૂ રહેતો હતો, વસ્તી મર્યાદિત રહેતી હતી। પરંતુ 1921 પછી લગાતાર વસ્તીની અંદર વિસ્ફોટ થતો જોવા મળે છે। ભારત 1947માં આઝાદ થયો, 1950માં આપણે આયોજન પંચની રચના કરી, 51-52ની અંદર પ્રથમ પંચવર્ષીય યોજના દાખલ કરી, દેશને વિકાસ તરફ આગળ લઈ જવા માટે અલગ અલગ 5-5 વર્ષની પંચવર્ષીય યોજનાઓનું આપણે પ્લાનિંગ કર્યું। પરંતુ ભારત આઝાદ થયું ત્યારે 1951ની પહેલી પંચવર્ષીય યોજના દરમિયાન ભારતની વસ્તી 36.1 કરોડ હતી। ભારત માટે આ મહાન પડકાર હતો, આટલી બધી વસ્તીને કઈ રીતના ધંધો રોજગાર આપવો સરકાર માટે એક પડકાર હતો। કારણ કે અંગ્રેજોના સમય દરમિયાન ભારત જે ખેતી પ્રધાન દેશ હતો એની કરોડરજ્જુ તોડી નાખવામાં આવેલી, ખેતી આપણી નષ્ટપ્રાય કરવામાં આવેલી, કુટિલ નીતિના કારણે અંગ્રેજોએ ભારતનું આર્થિક રીતે શોષણ કરી બેહાલ ભારતને બનાવેલું, અને આ સમય દરમિયાન ભારતને ધીરે ધીરે પગભર કરવા માટે આપણે આયોજન આગળ ધપાયું, ભારતની વસ્તી
36.1 કરોડ 1951 ની અંદર 2011માં 121.08 કરોડ. આના ઉપરથી ખ્યાલ આવે છે કે 36.1 કરોડ હતી એ 2011ની સાલ સુધીમાં 121.08 કરોડ થઈ ગઈ. આટલી બધી વસ્તીને પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે. એનું ભરણ પોષણ કરવું, એની પાયાની સુવિધાઓને પૂર્ણ કરવી, આવી વસ્તીની અંદર જે નોકરી માટે લાયકાત છે એમને નોકરી આપવી, ધંધો રોજગાર આપવો, એ ખૂબ જ પડકારજનક સમસ્યા બને. આ વધતી વસ્તીને હિસાબે ભારતની અંદર બેરોજગારીનો પ્રશ્ન ખૂબ જ ગંભીર થઈ ગયો. ખાસ કરીને 15-25 વર્ષના યુવાનોમાં આ તકલીફ વધારે જોવા મળે, કારણ કે બેરોજગારીનું પ્રમાણ અહીં વધારે હોય. ભારતની અંદર અશિક્ષિત અને તાલીમ ન પામેલા વ્યક્તિઓની વસ્તી વધારે છે, કારણ કે ભારત ગામડાનો બનેલો દેશ છે. ગામડાની અંદર પાયાની સુવિધાઓનો અભાવ છે, શિક્ષણનો અભાવ હોય, આ પરિબળોને કારણે ત્યાં શિક્ષણનું પ્રમાણ નીચું હોય, યોગ્ય લાયકાતવાળું વ્યવસાયિક શિક્ષણ પ્રાપ્ત ન કર્યું હોય, ખેતી જોઈએ એટલી વિકાસ પામેલી નથી, પરિણામે વધારે પડતી વસ્તીનું ભારણ ખેતી ઉપર ખૂબ જ હોવાથી બેરોજગારીની સમસ્યા ઉત્પન્ન થાય. બીજો મુદ્દો, રોજગારીની તકોમાં ધીમો વધારો. ભારત સરકારે રોજગારી વધારવાની દિશામાં પંચવર્ષીય યોજનાના માધ્યમ દ્વારા પ્રયાસો કર્યા. બીજી પંચવર્ષીય યોજનાથી જ આપણે મોટા ઉદ્યોગો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. આશા એવી હતી કે મોટા ઉદ્યોગો વિકસશે તો રોજગારીની તકો ઓટોમેટિક વિકસશે, સાથોસાથ નાના પાયાના ઉદ્યોગોનો પણ વિકાસ થશે. પરંતુ આ ગણતરીમાં ક્યાંક ભૂલ આવી ગઈ, ક્ષતિ રહી ગઈ. અહીંયા મૂડીપ્રધાન ઉદ્યોગો ઉત્પન્ન થયા, જોઈએ એટલી રોજગારીની તકો ઉત્પન્ન ન થઈ શકી, પરિણામે બેરોજગારીનો પ્રશ્ન વિકટ બનતો ગયો. બીજી બાજુ જે નાના પાયાના ઉદ્યોગો હતા એના ઉપર જે ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ એ ન થયું, પરિણામે અન્ય ક્ષેત્રોમાં પણ રોજગારીની સમસ્યા ઉત્પન્ન થતી જોવા મળી. આપણને બેરોજગારીનો પ્રશ્ન ખૂબ જ ધીમે ધીમે વિકટ બનતો ગયો. ત્રીજો મુદ્દો, બચત અને મૂડીરોકાણનો નીચો દર. સમગ્ર મૂડીમાળખાની અંદર ભારત સૌથી નીચે ચાલે, કારણ કે ભારતની અંદર આર્થિક તંગી છે, ગરીબીનો પ્રશ્ન વિકટ છે આપણી પાસે. એક બાજુ વસ્તી વધારો ડગલે ને પગલે વધતો જાય છે, બીજી બાજુ ગરીબાઈનું પ્રમાણ વધતું જાય છે. ધનિક વધારે ધનિક અને ગરીબ વધારે ગરીબ બનતો જાય. ઘણા બધા કારણોને કારણે આ સમસ્યા ભારતની અંદર ઉત્પન્ન થતી જોવા મળે છે. ગરીબો પાસે મર્યાદિત આવક હોવાના કારણે માંડ માંડ પોતાના કુટુંબનું ભરણ પોષણ થાય છે, ત્યાં બચતનો પ્રશ્ન રહેતો જ નથી. પરિણામે જે બચત થવી જોઈએ એ બચત થતી નથી. ભારતની અંદર બચતનો પ્રવાહ ધીમો હોવાના કારણે અન્ય ક્ષેત્રોમાં જોઈએ એટલું મૂડીરોકાણ આપણે કરી શકતા નથી. આપણી સરકાર આ દિશામાં પ્રયત્ન ચોક્કસ કરે છે, પણ મર્યાદિત મૂડીના કારણે, બચતનો દર ધીમો રહેવાના કારણે આપણે ક્યાંક ને ક્યાંક પાછા પડી છીએ. પરિણામે આવા ક્ષેત્રોમાં બેરોજગારીનો પ્રશ્ન સૌથી વધારે ઉત્પન્ન થતો જોવા મળે છે.
चौथो मुद्दो मूड़ी प्रधान उत्पादन पद्धति। बीजी पंचवर्षीय योजना थी उद्योगों तरफ सरकारे ध्यान केंद्रित कर्यो। मोटा अने भारे उद्योगों ने आपणे वधारे प्राधान्य आप्यो। मोटा उद्योगों विकासनी साथे समग्र देश में विकासनी प्रक्रिया आगळ वधशे। वधुं वधु रोजगारीनी तको आपणे उत्पन्न करी शकीशुं एवी आशा सेववामां आवी हती। परंतु आज सुधीनी तमाम पंचवर्षीय योजनानी अंदर आपणे जोई शकीशी के जे दरे बेरोजगारी वधे छे, बेरोजगारीनो प्रश्न वधे छे, ए दरे रोजगारी वधती नथी। भारतनी अंदर मूड़ीप्रधान उद्योगों ने कारण मूड़ीपतिओने वधारे लाभ थाय छे। बीजी बाजू यांत्रिकीकरण आपणे अपनावता जाय छे, नवी नवी टेक्नोलॉजी अपनावता जाय छे। परिणामे ज्यां 5 व्यक्तिओने रोजी रोटी मळती होय यहाँ एक ज यंत्र काम करी अने पूर्ण व्यवस्था साची शकतो होय तो बाकीना व्यक्तिओ अहीं बेरोजगार बनी जाय छे। दाखला तरीके खेतरनी अंदर खेत मजूरोने उत्पादन समये जे काम मळतुं हतुं, रोजी रोटी मळती हती, પોતાનું જીવન ગુજરાન કરી શકતા હતા, પણ ખેતી ક્ષેત્રે હવે નવા સાધનોની શોધ થઈ, થ્રેસર હલર જેવા સાધનો આવ્યા, પરિણામે એક જ યંત્ર દ્વારા આપણે સમગ્ર ખેતરની અંદર આ કાર્ય કરી શકી છીએ। પરિણામે અન્ય વ્યક્તિઓને જે રોજીરોટી મળતી હતી એ ધીરે ધીરે દૂર થવા માંડી, પરિણામે આવી વ્યક્તિઓ બેરોજગાર તરીકે બહાર આવે છે। પાંચમો મુદ્દો વ્યવસાયિક શિક્ષણનું નીચું સ્તર। સમગ્ર શિક્ષણ માળખા તરફ આપણે નજર કરીએ તો ખાસ કરીને વિનયન અને વાણિજ્ય પ્રવાહની અંદર જે શિક્ષણ યુવાનો પ્રાપ્ત કરે છે, આ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી એ જ્યારે ડિગ્રીધારી બને છે, મતલબ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને જ્યારે બહાર પડે છે ત્યારે તેમની પાસે પુસ્તકીય જ્ઞાન સિવાય ઇતર જ્ઞાન હોતું નથી। વ્યવસાયિક જ્ઞાન જે હોવું જોઈએ એ જ્ઞાનનો અભાવ રહી જાય છે। આ આપણી શિક્ષણ પ્રથામાં ક્યાંક ને ક્યાંક ખામી રહી ગયેલી જોવા મળે છે। અહીંયા લાખોની સંખ્યામાં શિક્ષિત લોકો જોવા મળશે, ડિગ્રીધારીઓ જોવા મળશે, ઉચ્ચ શિક્ષણ પામેલી વ્યક્તિઓ જોવા મળશે, પરંતુ ટેકનોલોજીની સાથે કદમ મેળવી શકે, ટેકનોલોજી પ્રમાણે યાંત્રિકીકરણ ઉપર પોતે કામ કરી શકે એ વ્યવસાયિક શિક્ષણનો અભાવ છે। અહીંયા પાયાના શિક્ષણથી જ, પ્રાથમિક શિક્ષણથી જ જો વ્યવસાયિક માર્ગદર્શન એમને મળતું હોય તો બેરોજગારીનો પ્રશ્ન કંઈક અંશે હલ થઈ શકે। પરંતુ શિક્ષણ પ્રથામાં આ ખામી હોવાના કારણે વ્યવસાયિક શિક્ષણ પામેલી જે વ્યક્તિઓની જરૂર છે આપણે, એવા શ્રમિકો વ્યક્તિઓ આપણને મળતા નથી। પરિણામે શિક્ષિત બેરોજગારો વધારે જોવા મળશે। બીજી બાજુ સમાજમાં એવી માન્યતા હોય છે કે ઓછું ભણેલી વ્યક્તિ કરતાં વધુ ભણેલી વ્યક્તિ વધુ કમાઈ શકશે। પરિણામે આજના યુવાનોને શિક્ષણ તરફ દોડ મૂકવાની ઈચ્છા જાગૃત થાય છે, વધુમાં વધુ ઉચ્ચ શિક્ષણ મેળવતો થઈ જાય છે, પણ જ્યારે વાસ્તવિકતા આવે ત્યારે એને પરિસ્થિતિનો ખ્યાલ આવે છે કે આપણી પાસે જે પાયાનું શિક્ષણ વ્યવસાયિક માર્ગદર્શન જોઈએ એ તો નથી। પરિણામે બેરોજગારીની સ્થિતિમાં
એ ધકેલાતો જાય છે અને બેરોજગારીની સમસ્યા ભારતમાં વિકટ બનતી જોવા મળે છે. છઠ્ઠો મુદ્દો, માનવ શક્તિના આયોજનનો અભાવ. આયોજનની અંદર શરૂઆતથી જ આપણે શિક્ષણ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું, પરંતુ કયા શિક્ષણની કઈ રીતના જરૂરિયાત છે એ ધ્યાનમાં લેવું ક્યાંક શરત ચૂકથી રહી ગયું. ઔદ્યોગિક ક્રાંતિના કારણે જે ઝડપે યાંત્રિકીકરણ થતું જાય છે, ઉદ્યોગોની અંદર વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ થતો જાય છે, એ શિક્ષણ આજના યુવાનને મળતું નથી. યુવાનો આવા શિક્ષણ મેળવવા માટે ઉત્સાહિત થતા નથી. ગવર્મેન્ટે ઘણા બધા કોર્સ ઉત્પન્ન કર્યા, પણ આ કોર્સની અંદર પ્રવેશ લેવાવાળો વર્ગ ખૂબ જ મર્યાદિત છે. પરિણામે વ્યવસાયિક શિક્ષણ મેળવેલો વર્ગ આપણી પાસે ખૂબ ઓછો છે. શૈક્ષણિક કારકિર્દીમાં ડિગ્રી ધારી ઉચ્ચ શિક્ષણ મેળવેલો વર્ગ આપણી પાસે વધારે છે. ક્યાંક ને ક્યાંક આ વસ્તુ આયોજનનો અભાવ બતાવે છે. પરિણામે ભારતમાં બેરોજગારીની સમસ્યા ખૂબ જ ઊંચી જોવા મળે. બીજી બાજુ જે બુદ્ધિશાળી વર્ગ છે આપણો, ડોક્ટરો અને એન્જિનિયરો, ભારતમાં એમને પોતાની ડિગ્રી કે પોતાની લાયકાત પ્રમાણે વેતન મળતું નથી. પરિણામે ઉચ્ચ વેતન મેળવવા, પોતાની કારકિર્દીને ઉચ્ચ સ્થાન ઉપર લઈ જવા માટે આ બુદ્ધિશાળી વર્ગ ભારત છોડી અન્ય દેશોની અંદર જતો રહે છે. બુદ્ધિનો એક તરફી આ પ્રવાહ છે, જેને ડ્રેઇન ઓફ બ્રેઇન તરીકે ઓળખવામાં આવે. ભારતમાંથી વિદેશ તરફ બુદ્ધિનો એકતરફી પ્રવાહ, એમના જ્ઞાનનો લાભ, શિક્ષિત વ્યક્તિઓના જ્ઞાનનો લાભ આપણા દેશને જે મળવો જોઈએ એ મળતો નથી. એને તૈયાર કરવા માટે આપણે લખલૂટ ખર્ચા કર્યા, આપણી સરકારે આયોજનો કર્યા, એની પાછળ ઘણો બધો સમય અને આર્થિક ભોગ આપ્યો. એ જ્યારે તૈયાર થઈ ગયા ત્યારે એમના જ્ઞાનનો લાભ આપણા દેશને મળવાના બદલે વિદેશની સરકારોને મળતો ગયો, કારણ કે આપણો બુદ્ધિશાળી વર્ગ, ડોક્ટરો, એન્જિનિયરો વગેરે વિદેશમાં પોતાની કારકિર્દી આગળ ધપાવવા માટે ચાલ્યો જાય છે. આ આપણો આયોજનનો અભાવ છે. સાતમો મુદ્દો, જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. મોટા ભારે પાયાના ઉદ્યોગોને આપણે પહેલેથી જ મહત્ત્વ આપ્યું છે. સરકારને એક આશા હતી કે આ ઉદ્યોગો, જાહેર ક્ષેત્રના ઉદ્યોગો વિકાસ કરશે, દેશનો આર્થિક વિકાસ થશે, સાથોસાથ રોજગારીની અનેક તકો આપણે ઉત્પન્ન કરી શકશું. ભારત માટે જે પડકારજનક સમસ્યા છે બેરોજગારી, એને આપણે ધરમૂળથી નાબૂદ કરી શકશું. પણ આ આપણો ખ્યાલ ભૂલ ભરેલો હતો. ક્યાંક આ ખ્યાલમાં મુશ્કેલીઓ આવી. જાહેર ક્ષેત્રના જેટલા ઉદ્યોગો છે એ એની નબળી કામગીરીના કારણે ખોટના માર્ગે જાય છે, અથવા તો વિકાસ ધીમે ધીમે કરતો હોવાથી રોજગારીની જે તકો ઉત્પન્ન થવાની આશા હતી એના ઉપર પાણી ફરી ગયેલું જોવા મળે. અહીંયા જે ઝડપથી વિકાસ થવો જોઈએ, રોજગારીની તકો ઉત્પન્ન થવી જોઈએ, એ તકો ઉત્પન્ન થઈ શકી નહીં. એટલે જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતાના કારણે બેરોજગારીની અંદર વધારો થતો જોવા મળે છે. આઠમો મુદ્દો,
कृषि क्षेत्रना विकासनी अवगणना। भारत गामडानो बनेलो देश छे। भारतनो मुख्य व्यवसाय खेती छे। पंचवर्षीय योजना में खेती ने आपणे प्राधान्य खूब ज ओछो आपेलो छे। समाजनो मोटा भागनो वर्ग आना ऊपर पोतानो गुजरान चलावे छे। एज खेती ने आपणे महत्व ओछो आप्यो। परिणामे खेती ऊपर वधारे पड़तो वस्तीनो भारण उत्पन्न थतो गयो। क्यांक वरसादनी अनिश्चितता, क्यांक गरीबाई, क्यांक यांत्रिकीकरणनो अभाव, जाहेर माळखाकीय सुविधाओनो अभाव वगैरे कारणोने लईने खेती क्षेत्रनो विकास खूब ज ओछो जोवा मळे छे। परिणामे खेतीमांथी जे रोजगारी उत्पन्न थावी जोईए એ ક્યાંક ને ક્યાંક મર્યાદિત છે। વધારે પડતી વસ્તીના ભારણના કારણે થઈને ખેતીમાંથી રોજગારીની તક ઓછી મળે છે। પરિણામે કૃષિ ક્ષેત્રની અવગણના એ બેરોજગારી માટે વધારે જવાબદાર ગણી શકીએ આપણે। બીજું, ખેતીની અંદર પૂરતી જોગવાઈ ન હોવાથી, વધારે પડતી વસ્તીનો ભારણ હોવાથી ખેતીની અંદર રોકાયેલા શ્રમિકો કામધંધાની શોધમાં શહેર તરફ દોટ માંડે છે। અહીંયા આ વર્ગ જે આશાએ શહેરમાં આવે છે એ અશિક્ષિત છે, તાલીમ મેળવ્યા વગરનો વર્ગ છે, એની પાસે પાયાનો વ્યવસાયિક જ્ઞાનનો અભાવ છે। પરિણામે શહેરમાં એવા પછીને એને રોજગારી તો પ્રાપ્ત થતી નથી, ત્યાં સુધી એ બેરોજગાર તરીકે જોવા મળે છે। આમ ખેતી ક્ષેત્રની અવગણનાના કારણે અનેક દ્રષ્ટિએ બેરોજગારીનો પ્રશ્ન વિકટ બનતો જોવા મળે। નવમો મુદ્દો, શ્રમની ઓછી ગતિશીલતા। વિશ્વની દ્રષ્ટિએ ભારતમાં શ્રમ વધારે છે। ચીન પછી બીજો ક્રમ છે વસ્તીની દ્રષ્ટિએ ભારતનો। શ્રમ આપણી પાસે પુષ્કળ છે, માનવ પુષ્કળ છે, પણ શ્રમનું આયોજન આપણી પાસે યોગ્ય દિશામાં નથી। અહીંયા શ્રમ ગતિશીલતા ઓછી જોવા મળે આપણને। ક્યાંક કૌટુંબિક સંબંધો, ભારતની અંદર કુટુંબ ભાવના વધુ જોવા મળે છે। પરિણામે કુટુંબની અન્ય વ્યક્તિ બીજા સ્થળે નોકરી ધંધો મળતો હોવા છતાંય જવા તૈયાર થતો નથી, પોતાના કુટુંબને છોડવા માટે તૈયાર નથી। અહીંયા એ બેરોજગાર તરીકે બેસી રહેવાનો પસંદ કરે છે, પણ અન્ય જગ્યાએ રોજગારીની તક મળતી હોવા છતાંય એ કૌટુંબિક ભાવનાના કારણે જવા તૈયાર થતો નથી। ભાષા, અન્ય રાજ્યોની અંદર વિવિધ પ્રકારની ભાષાઓ બોલાતી હોય, દાખલા તરીકે ગુજરાતમાં ગુજરાતી, પંજાબમાં પંજાબી, મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રીયન, આ જે ભાષાઓનું વિવિધતા છે એટલે એકબીજાની બોલી સમજવામાં બોલવામાં તકલીફ પડશે। આવી મુશ્કેલીના કારણે થઈને વ્યક્તિ અન્ય રાજ્યમાં નોકરીની તક મળતી હોય તો પણ જવા તૈયાર થતો નથી। ધર્મ, ધાર્મિક માન્યતાઓના કારણે થઈને પણ અમુક વ્યક્તિ અમુક જગ્યાએ નોકરી કરવા તૈયાર થતો નથી, ધર્મની ભાવના એને રોકે છે। સંકુચિત દ્રષ્ટિમાં એ રાચતો હોવાથી અન્ય જગ્યાએ નોકરી ધંધાની તક હોવા છતાંય એ સ્વીકારવા તૈયાર થતો નથી। ધર્મ મહત્વનો છે, એના માટે
પોતાના ધર્મને જાળવવા માટે અન્ય જગ્યાએ નોકરી ધંધાની તક હોવા છતાંય જતો નથી. સંસ્કૃતિ, રીત રિવાજ, દરેક જગ્યાએ અલગ અલગ સંસ્કૃતિ હોય છે. પોતાની સંસ્કૃતિને ટકાવવા માટે થઈને વ્યક્તિ અન્ય જગ્યાએ અન્ય રાજ્યમાં જવા માટે તૈયાર થતો નથી. રીત રિવાજો દરેક જગ્યાએ અલગ અલગ હોવાથી પોતાના પરંપરાગત રીત રિવાજોની અંદર બંધાયેલો હોવાથી બીજા રાજ્યમાં તક મળતી હોવા છતાંય એ જવા માટે તૈયાર થતો નથી. પરિણામે આવા અનેક કારણોને કારણે બેરોજગારીની સમસ્યા તીવ્ર બનતી જોવા મળે છે. દસમો મુદ્દો, અપૂરતી માળખાગત સુવિધા. ભારતના ઘણા બધા ગામડાઓની અંદર આ મુશ્કેલી જોવા મળે છે. દાખલા તરીકે વીજળી, જે પ્રમાણમાં વીજળી મળવી જોઈએ, ગવર્મેન્ટે ઘણી બધી યોજનાઓ કરી વીજળી માટે કે ગામડાની અંદર 24 કલાક વીજળી મળે, પણ મર્યાદિત પુરવઠાના કારણે, મર્યાદિત આયોજનના કારણે આપણે પૂરેપૂરા સફળ થયા નથી. હજી પણ ગામડામાં અપૂરતી વીજળીની તકો હોવાથી નાના પાયાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ થઈ શક્યો નથી. પરિણામે જે રોજગારી ઉત્પન્ન થવી જોઈએ એ રોજગારી ઉત્પન્ન થઈ શકી નથી. પરિણામે બેરોજગારીનો પ્રશ્ન ઉત્પન્ન થતો જોવા મળે. રસ્તાઓનો વિકાસ ખૂબ જ ઓછો છે. હજી ઘણા ગામડાઓની અંદર કાચા રસ્તાઓ છે. પરિણામે ઝડપી વિકાસ થવો જોઈએ એ વિકાસ થતો નથી. ક્યાંક પાણીની તંગી છે, વાહન વ્યવહારોની મુશ્કેલી છે. શહેર અને ગામડાને જોડતો ઝડપી વાહન વ્યવહાર જો શક્ય બને તો ગામડાનો વિકાસ થાય. શહેરીકરણની જે પ્રક્રિયા થાય છે એ ઓછી થાય તો શહેરોમાં બેરોજગારીનું પ્રમાણ કંઈક ઘટે. ગામડાની અંદર જ ઉદ્યોગ ધંધાની સ્થાપના થાય જો માળખાગત સુવિધાઓ મળે તો. પણ અહીંયા ક્યાંક મુશ્કેલીઓ જોવા મળે છે. પરિણામે અપૂરતી માળખાગત સુવિધાના કારણે ગામડામાં જે ઉદ્યોગોનો વિકાસ થવો જોઈએ, પૂરક ઉદ્યોગો જે વિકસવા જોઈએ, દાખલા તરીકે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, આ બધા ઉદ્યોગોમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ હોવાથી માળખાગત સુવિધા પૂરતા પ્રમાણમાં ન હોવાથી, ક્યાંક ધિરાણની સગવડો અપૂરતી હોવાથી ઉદ્યોગોનો વિકાસ થઈ શક્યો નથી. પરિણામે ભારતમાં બેરોજગારીની સમસ્યા ઉત્પન્ન થતી જોવા મળે છે. હવે બેરોજગારીના પ્રકારો, જુદા જુદા પ્રકારો દ્વારા બેરોજગારીને સમજવાનો પ્રયાસ અહીં કરવામાં આવેલો છે. સૌથી પહેલો પ્રકાર છે સંપૂર્ણ બેરોજગારી. વ્યક્તિની કામ કરવાની પૂર્ણ ઈચ્છા, શક્તિ, તૈયારી, લાયકાત હોવા છતાંય એને કામ મળે નહીં. આ સ્થિતિને સંપૂર્ણ બેરોજગારી તરીકે ઓળખાવી શકીએ. અહીંયા ઈચ્છા શક્તિ મહત્વની છે. પ્રવર્તમાન વેતન દરે કામ કરવા માટે તૈયાર છે, એની પાસે લાયકાત છે, બધી જ રીતે એ તૈયાર હોવા છતાંય એને રોજગારી મળતી નથી. પરિણામે એ બેરોજગાર તરીકે જોવા મળે. આને સંપૂર્ણ બેરોજગારી તરીકે ઓળખાવી શકીએ. ખાસ કરીને
पंदर थी पच्चीस वर्षनी वयनी व्यक्तियों में संपूर्ण बेरोजगारी नो प्रमाण सौथी विशेष जोवा मळे छे। बीजी तरफ गामडामांथी शहेरमां आवेला श्रमिको ज्यां सुधी कामधंधो नहीं मळे त्यां सुधी संपूर्ण बेरोजगार तरीके रहे छे। शहर तरफ आवा माटे बे ज कारणों होय, का आकर्षण होय अने का अपाकर्षण होय। शहरनी जाकम जोड रोशनी थी अंजाईने शहर तरफ दोट मूके। अहीं आव्या पछी वास्तविक परिस्थितिनो ज्यारे सामनो करे त्यारे एने खबर पड़े कि जाकम जोड रोशनी छे पण रोजगारी नथी। ज्यां सुधी एने रोजगारी नहीं मळे त्यां सुधी बेरोजगार तरीके जोवा मळे छे। बीजी बाजू गामडामांथी आवेलो श्रमिक क्यांक अशिक्षित छे, क्यांक व्यावसायिक शिक्षण एने प्राप्त करेलुं नथी। परिणामे आधुनिक टेक्नोलॉजीना युगमां एने लायकात न होवाથી नौकरी धंधो मळतो नथी। એટલે જ્યાં સુધી આવા શ્રમિકોને રોજગારી ન મળે ત્યાં સુધી બેરોજગાર તરીકે જોવા મળે। આવા બેરોજગારોને આપણે સંપૂર્ણ બેરોજગારી તરીકે ઓળખી શકીએ। બીજો અર્ધ બેરોજગારી, ઓછા સમય માટે કે ઉતરતી કક્ષાનું કામ સ્વીકારવું પડે તે સ્થિતિ। ઓછા સમય માટે કે ઉતરતી કક્ષાનું કામ સ્વીકારવું પડે આ સ્થિતિને અર્ધ બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે કોઈ વ્યક્તિની શક્તિ 12 કલાક કામ કરી શકે એટલી છે, એ શારીરિક અને માનસિક રીતે સક્ષમ છે। રોજના 12 કલાક સુધી કામ કરી શકે એવી સ્થિતિ છે એની, છતાંય એને 4-5 કલાકનું કામ મળે તો એ અર્ધ બેરોજગાર તરીકે ઓળખાવી શકીએ। એની પાસે લાયકાત છે, લાયકાત પ્રમાણે કામ મળે એવી એની ઈચ્છા શક્તિ પણ છે, છતાંય લાયકાત પ્રમાણેનું કામ ન મળે તો એના કરતાં નીચેનું હલકી કક્ષાનું કામ એને ન છૂટકે સ્વીકારવું પડે તો આવી વ્યક્તિ અર્ધ બેરોજગારી તરીકે ઓળખાવી શકીએ। દાખલા તરીકે મિકેનિકલ એન્જિનિયર છે, એને એન્જિનિયરની નોકરી મળવી જોઈએ, છતાંય એન્જિનિયર તરીકેની નોકરી ન મળતા એને કામદાર તરીકે નોકરી કરવી પડે, નોકરી સ્વીકારવી પડે તો આવી વ્યક્તિને લાયકાત કરતાં હલકી કક્ષાનું કામ મળેલું હોવાથી અર્ધ બેરોજગાર તરીકે ઓળખવામાં આવશે। ત્રીજો પ્રચ્છન્ન બેરોજગારી, ભારતની અંદર વસ્તી વધારો વધારે હોવાથી દેખીતી રીતે વ્યક્તિ શ્રમ કાર્યમાં જોડાયેલો લાગે, અન્ય જગ્યાએ કામ ધંધો ન મળતો હોવાથી બીજાને મદદ કરવા માટે થઈ એ કાર્ય કરે। અહીંયા એના કાર્યથી કુલ ઉત્પાદનમાં નજીવો કે શૂન્યવત ઉત્પાદન જોવા મળે, એને હટાવી લેવામાં આવે તો પણ કોઈ ફેરફાર થતો જોવા મળતો નથી, તો આ બેકારીને પ્રચ્છન્ન બેરોજગારી તરીકે આપણે ઓળખાવી શકીએ। દાખલા તરીકે શ્રમ કાર્યની અંદર જમીનની અંદર
पूरेपूरो उपयोग करवा माटे आपणे 10 व्यक्तिनी जरूरियात छे। जमीनना पूर्ण उपयोग माटे 10 व्यक्तिने आपणे काममां रोकी शकीए तेम छे, 10 व्यक्तिने रोक्या। हवे अन्य क्षेत्रोमां काम न मळतो होवाथी पोताना कुटुंबना सभ्यने मदद करवा माटे कुटुंबना 3 व्यक्तिओ आ श्रम कार्यमां 10 व्यक्तिनी साथे जोड़ाय तो एमनो फाळवो नजीवो के शून्यवत होय छे। आ 3 व्यक्तिओने जो आपणे हटावी लईए तो पण कुल उत्पादनमां कोई फेरफार थतो नथी, कारण के 3 व्यक्तिओने वेतन मळवानुं नथी। तो आ जे बेरोजगारी जोवा मळे एने प्रच्छन्न बेरोजगारी तरीके ओळखવામાં આવે છે। ચોથો ચક્રીય બેરોજગારી। અર્થતંત્રની અંદર તેજી અને મંદી એક સિક્કાની બે બાજુઓ જોવા મળશે। તેજી અને મંદીના ચક્રના કારણે જે બેરોજગારી ઉત્પન્ન થાય એને ચક્રીય બેરોજગારી તરીકે અર્થતંત્રમાં ઓળખવામાં આવે છે। અહીંયા ઉત્પાદન કરનારો વર્ગ અને મૂડી રોકાણ કરનારો વર્ગ અલગ અલગ હોય છે, પરિણામે તેજી મંદીનું ચક્રવ્યૂહ ઉત્પન્ન થાય છે। તેજીના સમયની અંદર ઉત્પાદન વધારે પડતું હોવા છતાંય માંગ જો ઘટી જાય તો અમુક શ્રમિકોને આપણે છૂટા કરવા પડે, પરિણામે બેરોજગારીનો પ્રશ્ન ઉત્પન્ન થાય। એ જ રીતના મંદીના સમયમાં પણ માંગ ઘટી જવાથી, નાણાકીય પ્રવાહ ઘટવાથી માંગ ઘટે છે અને માંગ ઘટવાના કારણે એકમોમાંથી શ્રમિકોને આપણે છૂટા કરવા પડે। ક્યાંક એકમો પૂરેપૂરા બંધ થઈ જાય છે તો એની અંદર કામ કરતો તમામ વર્ગ છૂટો થાય છે। અહીંયા તેજી મંદીના પરિબળના કારણે જે બેરોજગારી ઉત્પન્ન થઈ એને ચક્રીય બેરોજગારી કહેવાય, એનું બીજું નામ મંદીજન્ય કે વ્યાપાર ચક્રીય બેરોજગારી છે। પાંચમો મુદ્દો ઘર્ષણજન્ય બેરોજગારી। ઔદ્યોગિક ક્રાંતિ પછી નવા નવા યંત્રોની શોધો લગાતાર થતી આવી છે। આધુનિક યુગ ટેકનોલોજીનો યુગ છે। વ્યક્તિ નવી નવી ટેકનોલોજી અપનાવી ઝડપી ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરવા ઈચ્છે છે, પરિણામે દરેક એકમની અંદર આ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી અને ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરવામાં આવે ત્યારે ઉત્પાદનની ટેકનોલોજીમાં ફેરફાર થાય ત્યારે ઘર્ષણજન્ય બેરોજગારીનો જન્મ થાય છે। જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી પ્રવેશ કરે ત્યારે ઘણા બધા શ્રમિકો બેરોજગાર બની જાય છે। આ જે બેરોજગારી ઉત્પન્ન થાય એને ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે આપણે ઓળખાવી શકીએ। દાખલા તરીકે ભારતની અંદર તાંબા પિત્તળના વાસણોની બોલબાલા હતી। લોકો તાંબા પિત્તળના વાસણોનો ભરપૂર ઉપયોગ કરતા હતા, પરંતુ આની અંદર થોડીક મુશ્કેલી એ હતી કે એને બરાબર સાચવણી કરવામાં ન આવે તો કાટ લાગી જાય, લીલા ધાબા પડેલા જોવા મળે, વારંવાર એને કલાઈ કરી અને વાપરવી પડતું। આ મુશ્કેલીઓના કારણે નવી શોધ થઈ, સ્ટેનલેસ સ્ટીલના વાસણોએ પ્રવેશ કર્યો। ચળકાટવાળું વાસણ સાફ કરવામાં,
कोई जातनी मुश्किली नहीं, कटाई जावानो डर खूबज मर्यादित, परिणामे व्यक्तियों ने वधारे पसंद पड़ो, स्टेनलेस स्टीलना वासणोनी मांग झड़पथी वधवा मंडी, परिणामे तांबा पीतळना वासणो बनावनारो जे वर्ग हतो ए बेकार थई गयो। बीजो उदाहरण, कम्प्यूटर आवता आधुनिक शोध थई कम्प्यूटरनी, એટલે ટાઈપ ઉપર કામ કરનારો વર્ગ બેકારી તરફ ધકેલાઈ ગયો। અહીંયા ઘર્ષણ જોવા મળ્યો આપણને। નવી ટેકનોલોજીનો ઉદ્ભવ, પરિણામે જૂની ટેકનોલોજી ધીરે ધીરે લુપ્ત થતી જાય। આજ આપણે જોઈએ છીએ કે તમામ મોટા ભાગના કાર્યો કમ્પ્યુટરાઇઝ થઈ ગયા। टाइपराइटर ऊपर काम करना रो वर्ग, रोजी रोटी मेड़वना रो वर्ग बेकारी तरफ धकेलाई जाए छे। पण आ बेकारी टूका गाड़ानी होय छे। ज्यारे नवी टेक्नोलॉजी नु शिक्षण प्राप्त करी ले छे, एटले वरी पाछो ई रोजगारी तरफ आगळ वधे छे। एज रीतना रिक्षा अने मोटर कार आवता મુસાફરોની હેરફેર ખૂબ જ ઝડપી થઈ ગઈ। એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે આસાનીથી ઝડપથી પહોંચી શકીએ છીએ, એટલે ઘોડા ગાડી ચલાવવાનો વર્ગ બેરોજગાર થઈ ગયો। ભારતની અંદર આજ ઘોડાગાડી લુપ્ત થતી જોવા મળે છે। એનું કારણ, ઘોડાગાડી જૂની ટેકનોલોજીનું સાધન હતું, રિક્ષા મોટર વગેરે નવી ટેકનોલોજીના સાધનો છે। આમ નવી ટેકનોલોજીના પ્રવેશના કારણે જૂની ટેકનોલોજી ધરાવતો વર્ગ ક્યાંક ને ક્યાંક બેરોજગાર બને, એને ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે આપણે ઓળખાવી શકીએ। હવે બેકારીના અભ્યાસને જાણવા માટે, એના સ્વરૂપને જાણવા માટે રાજકૃષ્ણએ આપેલા ચાર માપદંડો, રાજકૃષ્ણએ આપેલા જુદા જુદા પ્રકારના ચાર માપદંડોના હિસાબે બેકારીનું સ્વરૂપ આપણે સમજી શકીએ। ચાર મુદ્દામાં સમય, આવક, સંમતિ અને ઉત્પાદકતા। તો સૌથી પહેલા સમય, વ્યક્તિને કામ કરવાની ઈચ્છા શક્તિ બધું જ છે, વ્યક્તિની કામ કરવાની ઈચ્છા શક્તિ છે, છતાંય જો તેને અઠવાડિયામાં 28 કલાક, એક અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછા સમયનું કામ મળે તો તે તીવ્ર બેરોજગાર કહેવાય। એ જ રીતના એક અઠવાડિયામાં જો 28 થી 42 કલાક જેટલું જ કામ મળે, 28 થી 42 કલાક જેટલું જ કામ મળે તો એ ઓછો તીવ્ર બેરોજગાર કહેવાય। બીજો મુદ્દો આવક, વ્યક્તિને પ્રાપ્ત થતી આવક એટલી ઓછી હોય કે જેનાથી એના કુટુંબનું ભરણ પોષણ પણ થઈ ન શકે, એની ગરીબી દૂર ન થાય, માંડ માંડ એના કુટુંબનું ભરણ પોષણ કરવા એ પ્રયત્ન કરતો હોય, એને આવકની વધારે જરૂરિયાત છે પણ એને મર્યાદિત આવક મળે, એને આવકની દ્રષ્ટિએ બેરોજગાર તરીકે ઓળખાવી શકીએ। દાખલા તરીકે કોઈ વ્યક્તિની પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવા માટે દર મહિને રૂપિયા
40,000 ની જરૂરિયાત છે. દર મહિને રૂપિયા 40,000 ની જરૂરિયાત છે પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવા માટે. પરંતુ એને દર મહિને રૂપિયા 25,000 ની જ આવક પ્રાપ્ત થાય. એની ઈચ્છા પ્રમાણે આવક ન મળી, આવક ઓછી મળી અને પોતાનું ગુજરાન આગળ વધારવા માટે એને સંઘર્ષ કરવો પડે છે, 25,000ની નોકરી પ્રાપ્ત કરવી પડે છે. આવી વ્યક્તિને આવકની દ્રષ્ટિએ બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું, સંમતિ. ઘણી જગ્યાએ આપણને આ વસ્તુ જોવા મળશે. ઉચ્ચ લાયકાત પ્રાપ્ત કરનારી વ્યક્તિને પોતાની લાયકાત પ્રમાણે નોકરી મળે એવી તીવ્ર ઈચ્છા હોય છે, છતાંય એને એની લાયકાત મુજબ કામ મળતું નથી. પરિણામે જે મળે એ સ્વીકારવા માટે એને તૈયાર થવું પડે છે. અહીંયા મજબૂરી છે એની. એને સંમતિ આપવી પડે છે પોતાની લાયકાત કરતાં હલકી લાયકાતવાળું કામ સ્વીકારવા માટે એને સંમતિ આપવી પડે. તો આને આપણે અર્ધ બેરોજગારમાં ગણી શકીએ છીએ. દાખલા તરીકે એન્જિનિયરને કોઈ વ્યક્તિ એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરી એની તીવ્ર ઈચ્છા હોય કે મને એન્જિનિયર તરીકે નોકરી મળે, ઘણા બધા પ્રયત્નો કરે છતાંય એન્જિનિયર તરીકે જ્યારે નોકરી ન મળે ત્યારે એને ઉતરતી કક્ષાની લાયકાતવાળું કામ મેળવવા માટે સંમતિ આપવી પડે, એને કામદાર તરીકે નોકરી પ્રાપ્ત કરવી પડે. અહીંયા એન્જિનિયર કામદાર તરીકે નોકરી સ્વીકારવા સંમતિ આપે છે. ચોથો, ઉત્પાદકતા. વ્યક્તિની વાસ્તવિક ઉત્પાદકતા કરતાં એને ઓછી ઉત્પાદકતાવાળું કામ મળે તો એ અર્ધ બેરોજગાર તરીકે સામે આવશે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ રોજના 5,000 રૂપિયા કમાઈ શકે તેમ છે. પર ડે રોજના રૂપિયા 5,000 કમાઈ શકે એટલી આવડત શક્તિ એની પાસે છે, છતાંય એને વાસ્તવિક રીતે 5,000નું કામ મળતું નથી. પરંતુ રોજનું 1,000 રૂપિયાનું જ કામ મળે તો એ 1,000 રૂપિયામાં એને સંતોષ પ્રાપ્ત કરવા કોશિશ કરવી પડે છે. પરિણામે એ બેરોજગારીના સ્વરૂપની અંદર સમાઈ જાય. રોજના 5,000 કમાઈ શકે તેમ હોવા છતાંય રોજના 1,000 રૂપિયા જેને મળે છે, અહીંયા અર્ધ બેરોજગારીનું પ્રમાણ વિશેષ જોવા મળશે. મિત્રો, રાજકૃષ્ણએ આપેલા બેકારીના સ્વરૂપને સમજવાના 4 માપદંડો. અહીંયા બેરોજગારી કોને કહેવાય, બેરોજગારી ઉદ્ભવવાના કારણો ક્યાં, એનું સ્વરૂપ જાણવાના રાજકૃષ્ણના પ્રકારો ક્યાં અને બેરોજગારીના જુદા જુદા પ્રકારો ક્યાં, એના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરી. આભાર. જય હિન્દ.